અમદાવાદમાં ભાજપ વિરુદ્ધ પ્રદર્શન નરોડાથી શરૂ થયેલી યાત્રા સાત કલાકે વસ્ત્રાલમાં પૂર્ણ થઈ હજારો ક્ષત્રિય જોડાયા જય ભવાની ભાજપ જવાની નારા લાગ્યા નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મ રથ યાત્રા નરોડા કૃષ્ણનગર બાપુનગર ખોખરા હાટકેશ્વર અમરાઈવાડી થઈ અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી ધર્મરથ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા આ ધર્મરથ યાત્રા સાત કલાક સુધી યોજાઈ હતી આ યાત્રામાં જય ભવાની ભાજપ જવાની ના નારા લગાવવામાં આવ્યા હતા રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા આપેલા વિવાદાસ્પદ નિવેદન ને લઈને ક્ષત્રિય સમાજ માં ભારે રોષ ની લાગણી છે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ધર્મરથ કે આડી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ અમદાવાદ ના પૂર્વ વિસ્તાર માં ધર્મરથ યાત્રા કાઢવામાં આવી હતી સવારે નરોડા જય માતાજી ચોક શરૂ થયેલી આ યાત્રા નરોડા ગામ ખાતે પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેસરી સાથે બાઇકો અને ગાડીઓના કાફલામાં નીકળેલી આ યાત્રા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી હતી નરોડા ખોડિયાર ચોક થી શરૂ થઈ નરોડા કૃષ્ણનગર બાપુનગર ખોખરા સહિતના વિસ્તારોમાં ફરી વસ્ત્રાલ ખાતે સાંજે પૂર્ણ થઈ હતી ખોખરામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ સેવન હંમેશા સચ્ચાઈની સાથે